Não, uma vaga para ele ir lá. વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ 15.1.5 કુલ વૃદ્ધિ થતી હોય ને તો એ નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. આમ વૃદ્ધિ હોય ને તો વૃદ્ધિ નિરપેક્ષ અને સાપેક્ષ. કુલ વૃદ્ધિને નિરપેક્ષ વૃદ્ધિ કહેવાય. બે અંગોની સરખામણી કરવામાં આવે તો તે સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. બે પર્ણો ધ્યાનમાં રાખો, કયું પર્ણ વધારે વૃદ્ધિ કરે છે, કયું ઓછી વૃદ્ધિ કરે છે, તે સાપેક્ષ વૃદ્ધિ કહેવાય. વૃદ્ધિ માટે પરિસ્થિતિ કયો તો શું જોઈએ, તો પાણી જોઈએ. પરિસ્થિતિમાં પાણી, ઓક્સિજન, તાપમાન, પ્રકાશ, ગુરુ અને લઘુ પોષક તત્વો બારમા ચેપ્ટરમાં આવશે. આ ગુરુત્વાકર્ષણ વૃત્તિ અંતઃસ્ત્રાવો ત્રણ કીધા હતા, પાંચ કીધા હતા. ઓક્સિજન, જિબ્રેલિન, સાઇટોકાઇન, ઇથિલિન અને એપ્સિસિક એસિડ. એમાંથી ત્રણ વૃદ્ધિ પ્રેરક કહેવાય, બે વૃદ્ધિ અવરોધક કહેવાય. વૃદ્ધિ પ્રેરકની અંદર ત્રણ કયા આવે તો ઓક્સિજન, જિબ્રેલિન, સાઇટોકાઇન. અને વૃદ્ધિ અવરોધકની અંદર કયા બે આવે તો ઇથિલિન અને એપ્સિસિક એસિડ. પોષક દ્રવ્ય આવી ગયું, ઓક્સિજન આવી ગયું, પાણી, બધા બધા પરિબળો જવાબદાર કહેવાય. હવે એક ટોપિક આવે છે કોષો, કોષોના પ્રકાર 15.2. અવિભેદિત કોષ, વિભેદિત કોષ, નિર્વિભેદિત કોષ, પુનઃ વિભેદિત કોષ. શબ્દની અંદર અંદર મારમારી છે. અવિભેદિત કોષ, વિભેદિત કોષ, નિર્વિભેદિત કોષ, પુનઃ વિભેદિત કોષ. આ ચાર પ્રકારના કોષો થાય. અવિભેદિત કોષ કોને કહેવાય તો અવિભેદિત કોષ હંમેશા વિભાજન ક્ષમતા ધરાવે છે. વિભાજન હંમેશા પામી શકતો હોય એને અવિભેદિત કોષ કહેવાય. વિભાજન ક્ષમતા ગુમાવે અને પેશીઓ તેમજ અંગોનું નિર્માણ કરવા, આકાર જનન પામે.
વિભેદન થઈ ગયું, મોટા પગના અંગોનું વિભેદન થઈ ગયું. આપણી વાત કરો તો આપણામાં નાકનું વિભેદન થઈ ગયું, એમ આ કાળજનન થઈ ગયું. આના કોષો કોદાળ વિભાજન ના પામણે તો લાંબું થાય. કાનનું શું થઈ ગયું? વિભેદન થઈ ગયું, આ કાળજનન થઈ ગયું, કાન કોદાળ મોટા ના થાય. અવિભેદિત કોષ વિભાજન ક્ષમતા જાળવી, જે કોષ વિભાજન પામે એને અવિભેદિત કોષ કહેવાય, જે કોષ વિભાજન ના પામી શકતો હોય એને વિભેદિત કોષ તરીકે ઓળખવામાં આવે. અને નિર્વિભેદિત કોષ
એવી ટોપિકમાં ઉદાહરણ તરીકે તમે જોવો તો જલવાહિનીના ઘટક સ્વરૂપે કોષો પોતાનો જીવરસ ગુમાવે છે, તેઓ પણ મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીય કોષ દિવાલ એટલે જલવાહક પેશીના જલવાહિનીના ઘટકો એમ વિભાજન ક્ષમતા ગુમાવી દે એનો મતલબ એ વિભાજિત થઈ ગયા કહેવાય. એટલે આનું એક્ઝામ્પલ આવેલું છે. જલવાહક પેશીના જલવાહિનીના કોષો મૃત હોય ચલાયો આ કોષો યાદ રાખવાનું જલવાહક પેશીના જલવાહિનીના કોષો મૃત જીવરસ ગુમાવે અને લિગ્નોસેલ્યુલોઝ જલવાહક પેશીમાં લિગ્નિન હોય ખબર હોય તો લિગ્નોસેલ્યુલોઝ લિગ્નિન અમે લિગ્નિન ધરાવતી પેશીઓ ત્રણ કીધેલી છે પહેલા. લિગ્નિન આવેલું હોય તો લિગ્નિન પેશી લિગ્નિન ધરાવતી પેશીઓ ત્રણ થાય. કઈ કઈ પેશીઓ કીધી લિગ્નિન ધરાવતી તો યાદ કરો એક સરળ સ્થાયી પેશી એ સરળ સ્થાયી પેશીની અંદર ઉદાહરણ હતું દ્રઢોચક પેશી. દ્રઢોચક પેશીના બે પ્રકાર હતા જલવાહક તંતુ અને જલવાહક મૃદુચક સોરી દ્રઢોચક પેશીના બે પ્રકાર હતા તંતુ અને અસ્થિકોષો. અસ્થિકોષો એટલે કઠ કો કીધું તો એના લિગ્નિન ધરાવતી પેશીઓ ત્રણ થઈ. લિગ્નોસેલ્યુલોઝ ધરાવતી પેશીઓ અથવા લિગ્નિન ધરાવતી પેશી ત્રણ થઈ. જટિલ સ્થાયી પેશીમાં બે મૂકવાની પાણી અને ક્ષારોનું વહન કરતી જલવાહક પેશી તૈયાર કાર્બનિક ખોરાકનું વહન કરતી અન્નવાહક પેશી. સરળ સ્થાયી પેશીમાં દ્રઢોચક પેશીમાં લિગ્નિન હોય. સ્થૂળ કોણક પેશીમાં ખબર હોય તો ત્રણનું સ્થૂલન હોય સેલ્યુલોઝનું હેમિસેલ્યુલોઝનું પેક્ટિન હોય અને મૃદુચકના કોષો માત્ર સેલ્યુલોઝના બનેલા. તો વિભેદિત કોષનું ઉદાહરણ આપો એમ તો જલવાહક પેશીના જલવાહિનીના કોષો કેવા હોય મૃત હોય એ જીવરસ ગુમાવે એમની કોષ દિવાલ શેની બનેલી હોય તો લિગ્નોસેલ્યુલોઝની બનેલી હોય. તો ચેપ્ટરનું ટાઇટલ છે તમારા વૃદ્ધિ અને વિકાસ. આમાંથી વૃદ્ધિ પૂરું થઈ ગયું હવે વિકાસ બાકી. નવો આખો ટોપિક બદલાશે હવે વિકાસથી ચાલુ થશે ડેવલપમેન્ટ. વૃદ્ધિ સુધીના તમારા નવ વિડીયો યાદ રાખવાના. વૃદ્ધિ સુધી તમારા જોડે નવ વિડીયો આવવા જોઈએ. તો હવે પેજ નંબર 245 ઉપર જ છીએ આપણે. વિકાસ આયા વિકાસ એટલે ડેવલપમેન્ટ એટલે આ ચેપ્ટરનું નામ જ શું છે પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અડધું ચેપ્ટર પૂરું થયું એમ નવ ભાગની અંદર અડધું ચેપ્ટર પૂરું થયું. વૃદ્ધિના નવ ભાગ હવે એપ્રોક્સ બીજા નવ ભાગ આવશે એટલે વિકાસ આખો કમ્પ્લીટ થઈ જશે. દાખલા બી મેં તમારા બધા લઈ લીધા. દાખલા ખાસ ગણજો. દાખલાનો તો શક્ય હોય તો એક નાનો 50 પેજનો ચોપડો બનાવજો. દાખલા થશે ખાસા બધા એમ. પ્રણામ. પ્રણામ સ્ટુડન્ટ, હું એસઆર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. ચેપ્ટર નંબર 15 આપણે ચાલતું હતું વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. ભાગ 9 પતી ગયા. 10મો ભાગ હવે વૃદ્ધિ બધું પૂરું થઈ ગયું. ટોપિક આવ્યો હવે વિકાસ. વિકાસની વ્યાખ્યા આપણે કઈ લીધી વૃદ્ધિ અને વિભેદનના સરવાળાને વિકાસ તરીકે ઓળખવામાં આવે. 15.3 ચાલુ થયો. અમે એક ગુણધર્મ ખાસ ભણવાનો છે તમારે.
વૃદ્ધિની રૂપરેખા આપેલી છે આકૃતિ 15.8 ની અંદર. વર્તમાન કોષ હોય તો એની કોષીય વૃદ્ધિ થાય, એટલે એ કોષ નાના કદનો કોષ હોય એ મોટા કદના કોષમાં કન્વર્ટ થાય. આકૃતિ 15.8 કહું છું હું તમને. કોષીય વૃદ્ધિ પછી કોષ શું પામશે? વિસ્તરણ. પહેલા શું થયું કહેવાય? કોષીય વૃદ્ધિ એ દરમિયાન સેલ ડિવિઝન ચાલુ હોય એટલે શું કહેવાય? કોષ વિભાજન પહેલો તબક્કો. બીજો કોષ વિસ્તરણ એટલે કે કોષના કદમાં સામાન્ય વધારો થાય. અને પછી કોષ વિભેદન પામે એટલે કોષ વિભેદન એટલે કોષ વિભાજન, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન આ ત્રણ તબક્કામાં વહેંચાયેલો વર્તમાન પેશીનો કોષ કહેવાય. પછી એ પુખ્ત બન્યો કહેવાય, પરિપક્વ બન્યો કહેવાય એટલે પુખ્ત કોષ. પરિપક્વ કોષ છેલ્લો વૃદ્ધત્વ આવે, જીર્ણતા આવે એટલે મૃત્યુ પામે. તો મૂળભૂત વર્તમાન કોષ પહેલા કોષીય વૃદ્ધિ કરે એટલે કોષના કદમાં વધારો થાય, પછી કોષ વિસ્તરણ પામે, વિસ્તરણ પામે એટલે કોષના કદમાં વધારો થયો કહેવાય. પુખ્ત કોષ બને એટલે આકાર જનન, સપોઝ આવો આકાર ધારણ કરે તો આ દ્રઢોતક પેશી બની ગઈ કહેવાય, તો એ વિભેદન થયું કહેવાય, આકાર જનન. આમાં મૂળભૂત તમારે યાદ રાખવાનું છે પ્લાસ્ટિસિટી નો ગુણધર્મ, એમ શું ઘટ્યતા અથવા પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટી અથવા સુઘટ્યતા આ ગુણધર્મ ખાસ આઈએમપી. વનસ્પતિ કોષ અથવા વનસ્પતિ વિવિધ પર્યાવરણીય પરિબળોની તાણ સામે પ્રતિક્રિયા દર્શાવવા માટે વિવિધ ફેરફારોમાંથી પસાર થાય. વનસ્પતિ વિવિધ પર્યાવરણ પર્યાવરણીય પરિબળોની તાણ સામે પ્રતિક્રિયા દર્શાવવા માટે વિવિધ પરિપથો કે ફેરફારો દર્શાવે છે જેને પ્લાસ્ટિસિટી વ્યાખ્યા. એમ પ્લાસ્ટિસિટી એટલે શું અથવા સુઘટ્યતા એટલે શું? તો ફેરફારો. હવે આની અંદર તમારા કપાસ, કોથમીર, દાણા તેમજ લાલ કસ્પર માં વિષમપર્ણતા પ્લાસ્ટિસિટીના એક્ઝામ્પલ. ઉદાહરણ તમારે લખેલા છે, ઉદાહરણમાં શું લખ્યું છે? કપાસ, કોથમીર, દાણા અને લાળ કસ્પર લાળ કસ્પર આની તો આકૃતિ પણ દોરી નાખીશ તમારે. માં પર્ણોમાં ફેરફાર થાય મતલબ વિષમ પર્ણતા
ઉગ્યો હોય ત્યારે શરૂઆતમાં એમાં પર્ણનો કદ અલગ હોય, પછી પર્યાવરણીય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવવા માટે પર્ણનો કદ બદલાઈ જાય. આકૃતિ જુઓ તમે, આકૃતિ 15.9. તરુણ આપ્યું છે, પછી પુખ્ત આપ્યું છે, વિષમ પર્ણિતા લાર્કસ પર્ણની અંદર પહેલા તરુણ પર્ણ કેવા છે અને પછી પુખ્ત પર્ણ કેવા બને, આ એક ઉદાહરણ થયું. તરુણાવસ્થાના પર્ણો કરતા પુખ્ત વનસ્પતિના પર્ણો આકારમાં ફેરફાર દર્શાવે છે. તેના પ્લાસ્ટિસિટીના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે. આ પહેલો એક્ઝામ્પલ થયો છે, એક્ઝામ્પલ નંબર 1. બીજું એક્ઝામ્પલ તમારે આપ્યું છે, બટર કર્વ. બટર કપ સ્થળ જ અવસ્થા અને જલજ અવસ્થા ના પર્ણોમાં વિષમ પર્ણતા જોવા મળે છે. આકારમાં ફેરફાર, પર્યાવરણના પર્યાવરણને કારણે થતું વિષમપર્ણતાનું ઉદાહરણ છે. પેલા શ્રેષ્ઠ ઉદાહરણ થયા કહેવાય તમારા વિષમપર્ણતાના. જલીય વસવાટમાં અલગ પર્ણ હોય અને સ્થળીય વસવાટમાં અલગ પર્ણ હોય. એટલે સ્થળ જ અવસ્થા અને જલ જ અવસ્થા બંને અવસ્થા માં જોવા મળતા પર્ણો આકારમાં ભિન્નતા દર્શાવે છે. તે પર્યાવરણીય પરિબળો સામે ટકી રહેવા માટેનું આ એક અનુકૂલન કહેવાય. અલગ અલગ પ્રકારના પર્યાવરણીય પરિબળો સામે ટકી રહેવા માટે એક ઉદાહરણ તમારે આપવાનું છે, કપાસ, કોથમીર, ધાણા અને લાસ. બીજું ઉદાહરણ આપવાનું તમારે બટર કપ. આ બે ઉદાહરણ આકૃતિ જોઈ લેવાની, બંનેમાં જોવો તમે પર્ણોમાં ખાસી એવી ભિન્નતા જોવા મળે છે. એટલે વિકાસ એ વૃદ્ધિ અને વિભેદનનો સરવાળો કહેવાય. વિકાસ આંતરિક તેમજ બાહ્ય પરિબળો બધી નિયંત્રિત હોય. વનસ્પતિમાં વિકાસ બાહ્ય અને આંતરિક પરિબળોથી નિયંત્રિત હોય છે. બાહ્ય પરિબળોની અંદર કયા આવે તો બાહ્ય પરિબળોને પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન, પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન, પોષક દ્રવ્યો, આ બધા બાહ્ય પરિબળો કહેવાય. જ્યારે વિકાસ પર અસર પડતા આંતરિક પરિબળોમાં અંતઃકોષીય અને આંતરકોષીય કારકો એમ બે ભાગમાં ડિવાઈડ થાય. આંતરિક પરિબળો કઈ રીતે અસર કરે તો અંતઃકોષીય હોય ને જનીનિક હોય એમ. જનીનિક કારકો જવાબદાર કહેવાય એના માટે. અને આંતરકોષીય હોય એ આંતરકોષીયની અંદર વનસ્પતિના વૃદ્ધિ નિયામકો લીધા છે.
plant growth regulators PGRS એમનો સમાવેશ થાય. આંતરકોષીય કારકોમાં વૃદ્ધિ નિયામકો જેવા રસાયણોનો સમાવેશ થાય. રસાયણો વૃદ્ધિ નિયામકો મેં પહેલા કીધા હતા તમને, PGRS એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, વનસ્પતિ માટેના વૃદ્ધિ નિયામકો. એમાં બે પ્રકાર આવે, વાનસ્પતિક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને વાનસ્પતિક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો. પ્રેરક અંતઃસ્ત્રાવોની અંદર ત્રણ પડવા જોઈએ, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. અને અવરોધક અંતઃસ્ત્રાવની અંદર બે આવે, એપ્સિસિક એસિડ અને ઇથિલિન. તો આ વાક્ય IMP. વનસ્પતિમાં વિકાસ કયા પરિબળોથી નિયંત્રિત છે? તો બાહ્ય અને આંતરિક. બાહ્યમાં પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્ય. આંતરિકમાં અંતઃકોષીય કારકો અને આંતરકોષીય કારકો. અંતઃકોષીય કારકો જનીનિક હોય એટલે જનીનો જવાબદાર કહેવાય, અને આંતરકોષીય કારકોની અંદર કોનો સમાવેશ થાય? તો વિવિધ પ્રકારના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા વાનસ્પતિક અંતઃસ્ત્રાવો. ફાયટો હોર્મોન પણ કહેવાય. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું હજુ અન્ય નામ કેવું હોય તો ફાયટો હોર્મોન્સ. વૃદ્ધિ નિયામક શબ્દ આવે, વૃદ્ધિ નિયામક. બે પ્રકારના લઈ લેવાના. કયા બે પ્રકારના? તો વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક ની અંદર ત્રણ, ઓક્સિન, જે હવે પછી પાઠમાં એ બાકી રહ્યું છે, ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. ત્રણ વૃદ્ધિ પ્રેરક. સાઇટોકાઇનિન કાઇનેટિન પણ કહેવાય, આવશે આપણે એની થિયરીની અંદર. અને વૃદ્ધિ અવરોધકમાં બે પડવા જોઈએ, એપ્સિસિક એસિડ અને ઇથિલિન. બે વનસ્પતિની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર કહેવાય. ત્રણ છે વનસ્પતિની વૃદ્ધિ પ્રેરવા માટે જવાબદાર કહેવાય. અને પ્લાસ્ટિસિટીના ઉદાહરણ આપો તો કપાસ, કોથમીર, ધાણા, લાર્ક, સ્પર અને બટરકપ. પાંચ ઉદાહરણ પડવા જોઈએ પ્લાસ્ટિસિટી, IMP પ્લાસ્ટિસિટી, મોસ્ટ IMP.